ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારના મોટા સમઢિયાળા ગામે ગૌરક્ષકો દ્વારા જાહેરમાં દલિત સમાજના યુવાનોને માર મારી વિડીયો વાયરલ કરવાની ઘટના સામે આવી હતી, જેને 8 વર્ષ સુધીનો સમય વીતી ગયો હતો. તેથી આ મુદ્દે ગીર ગઢડા ખાતે સંઘર્ષ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘર્ષ સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ ડિમોલેશનને પણ રાજકીય અને નાના માણસોનું ડિમોલેશન ગણાવ્યું હતું, તેમજ જિલ્લાના મોટા ભાજપના નેતાને ત્યાં કેમ ડિમોલેશન થતું નથી તેવા પ્રશ્નો કર્યા હતા. આ સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર પર થયેલ અન્યાય બાબતે હજુ સુધી ન્યાય મળેલ નથી તેની પણ વાત કરી હતી. આમ આ સંમેલનમાં નાના અને દલિત સમાજ પર થઈ રહેલ અન્યાયની ચર્ચાઓ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથા ભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ, દુકાનો, હોટલોને કોની આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે. લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, રેકોડીઓવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમણે ઝૂંપડા અને મકાનો તોડીને ભેગર કરી રહ્યા છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે. જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો બીનું બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો. તમારામાં પાણી હોય, તમે સવાસે સૂટ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેતા જે લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો. આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે, એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે અને એમના ચિરંજીવી એ 1-1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે એની પણ હું ACBમાં કમ્પ્લેન કરવાનો છું. એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો, બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી નાખીશ. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આવા અનેક કાંડ, આકોલવાડી કાંડ, ઉના કાંડ અને છેલ્લું જે કાંડ થયું છે એ ગોંડલ કાંડ, જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ જે મારા દીકરા ઉપર જે માનવ જાતિને ના શોભે એવો અત્યાચાર કર્યો. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એસટી અને એસટી સમાજ ઉપર ઓછામાં ઓછા 5000 અત્યાચાર થયા છે. આજ ઉના કાંડને 8 વર્ષ જેવો સમય થવામાં આવ્યો ત્યારે પણ ઉના કાંડને પીડિતોને ન્યાય નથી મળ્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ઉના કાંડ વખતે આવ્યા હતા અને કીધું હતું કે ઉના કાંડ પીડિતોની દિશા અને દશા બદલી જવી જોઈએ, એની બદલે દશા અને દિશા બદલવાની બદલે અત્યાચાર વિધા છે. ત્યારે મેં નક્કી કર્યું છે કે અમને પૂછવામાં આવે કે તમારી જાતિ કેવી છે ત્યારે અમે કોઈ ચમાર લખાવતા હોય, કોઈ વળતર લખાવતા હોય, પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિન્દુ લખાવીએ છીએ. હિન્દુ તરીકે જો અમારે માર ખાવાની હોય તો અમારે હિન્દુ ધર્મમાં કોઈ રહેવાનો અમારો અધિકાર નથી. મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફીક બનવાનો છું અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો છું. મેં સરકારશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે